અહીં બેસી ગયો છું, અંદર દાદા બોલે છે. હું તારી મહી બેસી ગયો છું, અંદર દાદા બોલે છે. અવડ બવડ ગૂંચ કસાયો, મંગળિયાને બાળે છે. અવડ બવડ ગૂંચ કસાયો, મંગળિયાને બાળે છે. એનો એ જો નારો તું છે, દ્રષ્ટિ દ્રષ્ટા માહે છે. એનો એ જો નારો તું છે, દ્રષ્ટિ દ્રષ્ટા માહે છે. સવડી સમજણ ફીટ કરી લે, ભવડો છૂટવા માટે છે. સવડી સમજણ ફીટ કરી લે, ભવડો છૂટવા માટે છે. હું તારી મહી બેસી ગયો છું, અંદર દાદા બોલે છે. હું તારી મહી બેસી ગયો છું, અંદર દાદા બોલે છે. હગલા વાલા ટેમ્પર વારી ઊંધી આટી બાંધે છે. હગલા વાલા ટેમ્પર વારી ઊંધી આટી બાંધે છે. કશ દુનિયા પોલમ પોલી ઢોલક થાપે બાજે છે. ચોક્કસ દુનિયા પોલમ પોલી ઢોલક થાપે બાજે છે. ખાના ખાલી પાબરવા નિજ ભક્તિ પરમાર્થે છે. ખોખાના ખાલી પાબરવા નિજ ભક્તિ પરમાર્થે છે. હું તારી મહી બેસી ગયો છું, દા અંદર દાદા બોલે છે. હું તારી મહી બેસી ગયો છું, અંદર દાદા બોલે છે. જયકારાના કીર્તન ગાતા અમૃત જમવા માંડે 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 છે. દાદા કઈએ જ્ઞાન નથી પણ રુદિયામાં બિરાજે છે. દાદા કઈએ જ્ઞાન નથી પણ રુદિયામાં બિરાજે છે. દાદા કઈએ જ્ઞાન નથી પણ રુદિયામાં બિરાજે છે. દાદા કઈએ જ્ઞાન પણ રુદિયામાં બિરાજે છે. મારી અંદર બેહી ગેલા દાદા ભગવાન બોલે 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 છે. દાદા ભગવાન ના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાન ના અસીમ જય જયકારો.
ભગવાન ના અસીમ જય જયકાર હો, તારા ભગવાન ના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. છેલ્લા કીર્તન ભક્તિ આપણને આપી કે આપણો તાર અંદરના દાદા સાથે જોડાઈ જાય. કવિરાજના એક પદમાં આવે છે, ધ્યાતા ધ્યેય જ્ઞાન ઐક્ય, ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ માળ. એટલે ધ્યાતાને ધ્યેયને જોડતું આ ધ્યાન દાદાએ સીધું આપી દીધું અને કીધું તમારી અંદર અપ્રગટ છે, તે અંદર પ્રગટ થતા જશે. અને જેમની અંદર પ્રગટ થઈ ગયેલા છે તે પ્રત્યક્ષ ભણી થતા જાય છે. પ્રગટ થવું એટલે પ્રગટ થવું, દીવો સળગવો, અને પ્રત્યક્ષ થવું એટલે કે એ પ્રાગટ્ય એટલી બધી વિશાળતાને પામ્યું છે કે હવે તમારાથી તમે ચૂકતા નથી. દાદાની દશા પ્રત્યક્ષતાની હતી અને એટલા માટે આપણે એ લાભી ગયા. આપણે અંડર મેકિંગ કહીએ, દાદા અંડર મેકિંગ, કામ ચાલુ છે, કામ ચાલુ છે ને કામ આવી રીતે આપણે બધા મળીએ ને બધું થાય એટલે બરાબર જોરમાં ચાલે. પછી કામ દિવસે નહીં ચાલે એના કરતાં વધારે રાત્રે ચાલે, ને રાત્રે નહીં ચાલે એના કરતાં વધારે દિવસે ચાલે, એમ કરતાં વધતું જાય. જય સચ્ચિદાનંદ. હવે હા, થોડું ફરમાવ બિહારી આનંદજી, તમે દાદા ભગવાનને, દાદા ભગવાનના વખતમાં બિહારી આનંદજી બહુ પદ ગાતા હતા. એ કાંતિ આનંદજી, નવીન આનંદજી ઓછું ગાતા હતા, નહીં એ સેવામાં વધારે હતા, તમારા જેટલું નહીં. મેં એમને ગાતા નહીં જોયા, તમને જ ગૌડાવતા જોયા. એટલે સાચી વાત કહેવાય ને, સાચું તો સાચું. જય સચ્ચિદાનંદ મહાત્મા. મહાત્મા આમ તો બધા જ ધર્મવાળાએ વ્યસનની ના પાડી છે, પણ કવિરાજે એક પદમાં કહ્યું કે વ્યસન રાખવાનું છે. કયું? આજે સવારે પદમાં હતું, આજના સવારના પદમાં હતું. હા, એક પદ દેખાય એવું રાખજો. અસન અને વ્યસન જે જીવન જીવવા માટે જરૂરી છે એ અસન એટલે ખાવું, એ અસન કહેવાય. વ્યસન એટલે જે જીવવા માટે જરૂરી નથી પણ એના બંધાણી આપણે થઈ ગયેલા છે. એટલે કોઈને ચાની બંધાણી હોય, કોઈ ગુટકા હોય, જાત જાતનું વ્યસન હોય છે. અને અત્યારે મોટામાં મોટું વ્યસન હોય તો મોબાઈલ, બહુ મોટું વ્યસન છે મોબાઈલનું. એમાં મારો નંબર લાગી જાય છે અને ઓછું વધતું દરેકને છે, પણ અતિ થઈ જાય ત્યારે એ વ્યસનમાં જાય. અને વ્યસન હંમેશા નુકસાનકારી છે, બીજાને પણ તકલીફમાં મૂકનારું છે. જે રીતે કોઈને દારૂનું વ્યસન હોય તો એ પોતે તો તકલીફમાં મુકાય જ છે, પણ એના ઘરના, એના સગાવાલા બધા જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ કવિરાજ એક પદમાં આ પંક્તિ આવી હતી, ગુપ્ત કે જાહેરમાં વ્યસન એક રખાય,
પાંચ જ આજ્ઞામાંથી નિરંતર રહેવાય. વ્યસન એટલે કે ઘણા વ્યસનો ગુપ્ત હોય, જે બીજાને દેખાય નહીં. અને અમુક વ્યસન એવા હોય કે જે જાહેરમાં બધા જોઈ શકે એવા વ્યસન હોય. એટલે આ બંને પ્રકારના વ્યસન છે. કવિરાજે વ્યસનની જે આદત છે, વ્યસનની જે ટેવ છે, તો કે એ વ્યસન સાનું રાખવાનું છે. તો કે પાંચ જ આજ્ઞામાંથી નિરંતર રહેવાય. એક તો ગુપ્ત વ્યસન પાંચ આજ્ઞાવાળું, તો કે એક તમે રૂમમાં બેસીને સામાયિક કરતા હોય, શક્તિ માંગતા હોય, વિધિ કરતા હોય, એ ગુપ્ત કહેવાય. અહીં ખુરશી પર બેઠા બેઠા પણ તમે પ્રતિક્રમણ કરતા હોય, રિલેટિવ રિયલ જોતા હોય, એ પણ ગુપ્ત કહેવાય. કોઈને ખબર પડે નહીં. અને અંદરથી આ પાંચ આજ્ઞા, પાંચ આજ્ઞામાં નિરંતર રહેવાનું વ્યસન, પાંચ આજ્ઞામાં રહેવાનું તો ખરું પણ નિરંતર રહેવાનું વ્યસન. હવે આ વ્યસન લાગુ પડે, આ વ્યસન જેને લાગુ પડ્યું એનો તો મોક્ષ થઈ જ છૂટકો. અને એ પોતે પોતાના જીવન જીવતા જીવતા અંદરથી પોતાના દોષો સાફ કરતા કરતા એ આગળ ને આગળ જ વધતો જાય છે. હવે જે જાહેરમાં છે કે જ્યાં તમારે દાખલા તરીકે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું થયું, એ લગ્ન પ્રસંગમાં તમે મામા તરીકે છો એટલે હાજર તો રહેવું જ પડે. બીજા બધા તો જમીને મોડું બતાવી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કે નીકળી જાય. હવે 7:30 વાગ્યાનો હસ્ત મેળાપ હોય અને હજુ વરઘોડો 2 કિલોમીટર દૂર હોય, 7:30 થઈ ગયા હોય, ત્યાં તમારે હાજર રહેવાનું છે, હાજરી તમારી જરૂરી છે. પણ ત્યાં તમને આજ્ઞામાં રહેતા કોઈ રોકી શકે ખરું? પાંચ આજ્ઞા તમે જ્યાં હોય, જે અવસ્થામાં હોય, જે જગ્યાએ હોય, જે સમયે હોય, તો એ પાંચ આજ્ઞા તમને રહેતા, પાંચ આજ્ઞામાં રહેતા કોઈ રોકી શકે નહીં. ફક્ત તમારે ઉપયોગ ગોઠવવાનો છે. અને એ ઉપયોગ ગોઠવો અને ખુરશીમાં બેઠા બેઠા લગ્નના વ્યવહારમાં હાજર છતાંય તમે ખુરશીમાં બેઠા બેઠા પરમાર્થ કાર્ય કરી રહ્યા છો. કેવું કાર્ય? પરમાર્થ કાર્ય. લગ્નમાં હાજર રહ્યા એ વ્યવહાર કાર્ય, વ્યવહાર છે, વ્યવહારથી રહેવું પડે. પણ એ વ્યવહાર નિભાવતા નિભાવતા અંદરથી તમે જે જ્ઞાનની ગોઠવણી કરી, આજ્ઞામાં રહ્યા, તો કે એ પરમાર્થ કાર્ય. અને એ આ પાંચ આજ્ઞા જે છે એ આખું ગુપ્ત છે. વ્યસન કેવું છે? દેખાય નહીં,
અને આ પાંચ આજ્ઞામાં રહેતા તમને તમારો શણગાર, તમે જે તૈયાર થયેલા છો એ કોઈ પણ વસ્તુ નડે એવી નથી. એટલે કે છે આ વ્યસન રાખવું તો આ પાંચ આજ્ઞામાંય નિરંતર રહેવાય એવું વ્યસન રાખવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદાજી, તમને નથી મેં જોયા તે મહાદુઃખ. હે દાદાજી, તમને નથી મેં જોયા તે મહાદુઃખ. વાણીવાચન મહીતી જાગી છે સતભૂખ. કરી તમ વાણી વાચન મહીતી જાગી છે સતભૂખ. હે દાદાજી, તમને નથી મેં જોયા તે મહાદુઃખ. હે દાદાજી, તમને નથી મેં જોયા તે મહાદુઃખ. નામ તમારું લખું કે બોલું આંખો જાય ભરાય. નામ તમારું લખું કે બોલું આંખો જાય ભરાય. જોવા તમને એક જ ફેરો જાશે દિલ ધરાય. જોવા તમને એક જ ફેરો જાશે દિલ ધરાય. વાલા અભિનંદન પીવાડો દીતિ ચરણામૃત. હે વાલા અભિનંદન પીવાડો દીતિ ચરણામૃત. કરો તન મન ધન અર્પણ કરી દ્યો પરમારથ અભિમો. ધન મન ધન અર્પણ કરી દ્યો પરમારથ અભિમો. હે દાદાજી, તમને નથી મેં જોયા તે મહાદુ. હે દાદાજી, તમને નથી મેં જોયા તે મહાદુ. બે છેડે જલતી સિંદરીવત જીવતરનું ગણતર. બે છેડે જલતી
સિંદરીવત જીવતરનો ઘડતર પથદર્શક છૂટા થઈ જાતા કેમ કુદુ ભવર પથદર્શક છૂટા થઈ જાતા કેમ કુદુ ભવર હે પ્યારા શ્રી મનને ભરી દો નિધિ ધ્યાસ ભો હે પ્યારા શ્રી મનને ભરી દો નિધિ ધ્યાસ ભો કરો ચિત્રપટે દર્શન પમાડો નિર્મળ ચિત્ત વિશો ચિત્રપટે દર્શન પમાડો નિર્મળ ચિત્ત વિશો હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદો હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદો કેવા પાપો કર્યા હશે કે પામ્યો ના પ્રત્યક્ષ કેવા પાપો કયા હશે કે પામ્યો ના પ્રત્યક્ષ આ ભવ મારો ફોગટ ગયો છે હિન પુણ્ય વિક્ષ લબ્ધિ સુલભ અમોને લઈ લેજો સન્મો હે દુર્લભ લબ્ધિ સુલભ અમોને લઈ લેજો સન્મો ચાહો ચાહો તે કરી શકશો દાદા ટાળી દો ભવ દો ચાહો તે કરી શકશો દાદા ટાળી દો ભવ દો કરી તમ વાણી વાંચન મહીથી જાગી છે સતભો કરી તમ વાણી વાંચન મહીથી જાગી છે સતભો સુડ દેહ ભલે નથી મળ્યા પણ સૂક્ષ્મ રૂપે આવો સુર ભલે નથી મળ્યા પણ સૂક્ષ્મ રૂપે આવો અમૃત તૂપ તક ચેતન કરુણા અંત સ્તર તારો ચેતન કરુણા અંત સર ઠારો હે ન્યારા મોક્ષપતિ સ્વયં શ્રી પતિત પાવન કુંજ હે ન્યારા મોક્ષ
પતિ સ્વયં શ્રી પતિત પાવન ગો મુજ ભ્રાંતિ નિવારો તમે આવો તો ઉકલે ઘું મુજ ભ્રાંતિ નિવારો તમે આવો તો ઉકલે ઘું હે દાદાજી તમને નદી મેં જોયા તે મહાદો દાદાજી તમને નદી મેં જોયા તે મહાદો એક વખત અહીંથી જાનારા આવે ના કદીએ એક વખત અહીંથી જાનારા આવે ના કદીએ કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે બીજે ભવ મળીએ દાદાજી તમને મળીશું એ જ મહા સિદ્ધ સો હે દાદાજી તમને મળીશું એ જ મહા સિદ્ધ સો મને પીછાણી લઈને પકડજો અરજી કીધી પ્રસ્તો મને પીછાણી લઈને પકડજો અરજી કીધી પ્રસ્તો હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદો હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદો સિદ્ધ ગતિએ સ્વીકારે છે દાદા તુમ ચીઠી સિદ્ધગતિ સ્વીકારે છે દાદા તુમ ચીઠી તેથી પહેલી છેલ્લી ઈચ્છા માણુ પરમ પ્રીતિ પહેલી છેલ્લી ઈચ્છા માણો પરમ પ્રીતિ મારી આશા અમર છે નજર સામે જ રહી મહી ગુંજ મારી આશા અમર છે નજર સામે જ રહી મહી ગુંજ તમે નોંધી લેજો પાવ અમારું નામ પ્રથમ પ્રો તમે નોંધી લેજો પાવ અમારું નામ પ્રથમ પ્રો હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદો હે દાદાજી તમને નથી મેં જોયા
નથી મેં જાણ્યા તે મહાદુ હે દાદાજીત ઓળખિયા મહદુ હે દાદાજી તમને અમે નથી ઓળખિયા મહદુ જય સચ્ચિદાનંદ ભાવ બહુ જ ઉત્તમ છે બધાનું પુણ્ય એક સરખું નથી હોતું પણ આપણે વાતને સમજીએ એટલે પછી કંઈ પણ થાય આપણા હાથમાં આપેલો મોક્ષ ઊંધો પડવો નહીં જોઈએ હાથમાં મોક્ષ છે અને આંસુ પાડીએ તો એ બરાબર વાત નથી અને આંસુ પણ શેની માટે પાડવાના કારણ કે આજે જે આપણી પાસે છે આટલા બધા મહાત્માઓ છે આપ્તપુત્રો છે જેમણે દાદાને ખૂબ નિકટથી નિહાળ્યા છે માણ્યા છે સેવા કરી છે એમનો અનુભવ આપણા માટે પ્રમુખકારી છે એનો લાભ લેવાનો છે ને આપણે લઈ રહ્યા છે પણ આખરે વાત સમજવાની એટલે મોક્ષે જતા સુધી આ બધું ટોળું સાથે ને સાથે જ છે પછી એક વખત દાદાએ એક દાદાને પૂછ્યું કે દાદા આ ભાવમાં તો તમે એમને મળ્યા આગળ અમારું શું થશે દાદાએ કીધું અક્રમ વિજ્ઞાનનો કેપ્ટન હું છું એટલે તમારે મને શોધવો નહીં પડે હું જ તમને શોધી કાઢીશ એટલે આપણે બિલકુલ નિશ્ચિંત થઈને મીનેશાનંદજી પાછળથી કહે છે કે આ અવતારમાં પણ આપણે કંઈ દાદાની પાછળ ગયા નહોતા દાદાએ જ આપણને શોધ્યા છે દાદાએ જ કીધું કે ઉત્તમભાઈ તમારા કોઈ મિત્ર બધા ખરા કે નહીં આજુબાજુવાળા બધા હા ખરા ને એમ કે બોલાવો ને એ લોકોને એવી રીતે કરીને કેટલા બધા આવી ગયા અમીન સાહેબને કીધું કે તમારા સ્કૂલમાં કોલેજમાં લાંબા વાળવાળા છોકરાઓ છે તે કે દાદા કે એટલા લઈ આવું તેમાં આપણે ત્યાં ચાર આપતો પુત્રો ફસાઈ ગયા નહીં અમને 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 લાભી ગયા જય સચ્ચિદાનંદ સંઘને મહાત્માઓ લાભી ગયા ચાર પ્રખર આપતો પુત્રો ખંભાથી આપણને મળ્યા ઓછું કહેવાય તેમાં પાછળથી ગબડતા ગબડતા નિશિતાનંદજી પણ એમના એરિયાના જ કહેવાય ને તમારા એ તો એમને એમ જ કેમ કે અમારા અમારા ખંભાતનો એમ કરીને કહે છે જય સચ્ચિદાનંદ પુલિનાનજી આમ ઉભા તો દેખાતા પણ નથી પુલિનાનજી છેક 75માં દાદાને મળેલા પુલિનાનજી તમે જરા કઈ વાત કરો હવે તો છે ને દાદાને ગયા આટલા વર્ષ થઈ ગયા પછી બીજા જ્ઞાની આવ્યા આપતપુત્રો છે એટલે હવે ખેદ કે શોકનો પ્રસંગ હવે રહેતો નથી મને પૂછો તો આ પ્રસંગે હવે રડારડ કરવાનો કોઈ મતલબ નથી ભલે ખેદવાળા પદો હોય એક સમય હતો એની વેલ્યુ હતી એની સાર્થકતા હતી પરફેક્ટ ઇટ ઇઝ રાઈટ હવે તો આ મહાપ્રકાશ પર્વ કહીએ છીએ એટલે જે પ્રકાશ આપણને લાગ્યો છે આપણી અંદર પ્રગટ થયો છે અંશ રૂપે એ સર્વાંશ રૂપે કઈ રીતે આપણે એને ઉપર લઈ જઈએ એના પર આપણી દ્રષ્ટિ હોય ને ફોકસ હોય પુણ્યતિથિ છે એક મહાન વિભૂતિ પંચમહારા માટે
જ્ઞાની પુરુષ, અને એવા જ્ઞાની પુરુષ જે તીર્થંકરના ઘડવાયા કહેવાય, એવા વિરલ પુરુષ ન ભૂતો ન ભવિષ્ય, ભૂતકાળમાં આવા હતા નહીં અને ભવિષ્યમાં આવા થશે નહીં, એવા વિરલ પુરુષ જાય એટલે આપણે એને અવશ્ય યાદ કરીએ, પુણ્યતિથિ સારી રીતે ઉજવીએ. એ પ્રકાશ જે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા ને, એટલે પ્રકાશના પ્રતીક રૂપે દીવા જળ પ્રગટાવવાનું નક્કી કર્યું. બધા ઘેર ઘેર દીવા, કે અંધારું ના થઈ જાય, એટલા માટે જ્ઞાનનો પ્રકાશ ગયો એટલે સ્થૂળ રૂપે દીવા. એવી જ રીતે આપણી અંદર તો પ્રત્યેક સજીવન દીવા પ્રગટેલા છે. જે જ્ઞાન પ્રકાશ એમની અંદર આ સંપૂર્ણ ખુલ્લો થઈ ગયો, આ જ તીર્થભૂમિ પર જ્યાં એમના અંતિમ સંસ્કાર થયા, એ જે તીવ સંપૂર્ણ પ્રકાશ આપણી અંદર બી અંશ રૂપે તો પ્રકાશ થયો થઈ ગયો છે, એ પ્રકાશ આપણો કઈ રીતે વધે. અને અવશ્ય એમના ગુણો યાદ કરીએ, એમને આપેલો બોધ એને યાદ કરીએ, એ યાદ કરવાથી આપણી અંદરનો પ્રકાશ ખુલ્લો થવામાં મદદ થાય. દાદા આમ કરતા હતા, દાદાએ આમ તપ કર્યું હતું, તો આપણને પ્રેરણા થાય. દાદાએ તો એક જ કીધું, જે રસ્તે હું ચાલ્યો છું એ જ રસ્તે તમે પણ ચાલતા રહેજો. તમે મારી આજ્ઞા પાળશો તો એક દિવસ તમે મારા જેવા જ્ઞાની થઈને ઊભા રહેશો. દાદા કે તમે મારી પૂઠે પૂઠે ચાલતા રહેજો, જેથી કરીને બહુ દૂર અંતર ના રહી જાય. એટલે કે હું આમ પાછળ ડોક કરીને જોઉં તો તમે મને દેખાવા જોઈએ, બહુ દૂર રહેતા નહીં, મારી સાથે ને સાથે સાથે ને સાથે રહેજો. સાથે ને સાથે રહેવું એટલે એમને બતાવેલી આજ્ઞામાં રહેવું, એમને બતાવેલા બધા પુરુષાર્થોમાં રહેવું, એમને બતાવેલા જ્ઞાનના વાક્યો છે જે બી છે, પછી પદ્ય રૂપે હોય કે ગદ્ય રૂપે હોય, જેવી રીતે હોય, એને વાગોળવું, એને વાગોળવું. એટલે આપણે ભાઈ આગળ વધાય, લાંબુ કાંઈ નથી, લાંબુ કાંઈ નથી. આપણી અંદર અજ્ઞાન ભરેલું છે, એની સામે આજનું જ્ઞાન ગોઠવી ગોઠવીને એ અજ્ઞાનને છેદવાનું જ છે, પ્લસ માઇનસ જ કરવાનું છે. અજ્ઞાન ઊભું થશે, ક્રોધ ઊભો થશે, તો મારે આજે જ્ઞાનથી એને સમાવવાનું છે. મોહ ઊભો થશે, લોભ ઊભો થશે, જ્ઞાનથી સમાવવાનું છે. અજ્ઞાન ઊભું થશે, અક્રમ છે એટલે ભરેલો માલ તો હજી ખપાવવાનો બાકી છે જ. દ્રષ્ટિ બદલાય છે, પ્રતીતિ બદલાય છે, જાગૃતિનો ભાગ અને અનુભવનો ભાગ અભિવૃત્તિ કરવાનો બાકી છે. એટલે અજ્ઞાનની સામે કયું જ્ઞાન હાજર રાખવું, ક્યારે હાજર રાખવું, તત્ક્ષણ હાજર રહે, મને હલાવી ના જાય, મારો મોહ મને હલાવી ના જાય, મારી મમતા મને હલાવી ના જાય, એના માટે મારે કઈ સમજ રાખવી, કઈ સમજ વાપરવી, કયું જ્ઞાન વાપરવું, એટલું જ યાદ કરવાનું છે, સમજવાનું છે અને વાપરવાનું છે. આજ દાદા ભગવાનની સાથે રહેવું કહેવાય, અને એ રીતે આપણે રહ્યા કરશું તો આપણને પણ એક ખુમારી આવશે, આપણને પણ એક ઉલ્લાસ આવશે, એક આનંદ આવશે કે મેં જ્ઞાની પુરુષને જ્ઞાનને પામ્યો છું. દાદાને ભલે સ્થૂળ રૂપે નથી જોયા, સો વોટ, કાંઈ વાંધો નથી, દાદાનું જ્ઞાન તો પામ્યા છો. કારણ કે વ્યક્તિઓ તો અનાદિકાળથી મોક્ષ માર્ગમાં વ્યક્તિઓ અનાદિકાળથી આવે છે ને જાય છે. 24 તીર્થંકરો આવે છે ને જાય છે, 63 શલાકા પુરુષો આવે છે ને જાય છે, જેમાં વાસુદેવ, પ્રતિવાસુદેવ બધું આવી જાય, રામ, બલરામ બધું. એક પુરુષ જાય ને બીજા આવે,
પણ જ્ઞાન તો એનું એ જ છે ને, પ્રકાશ તો એનો એ જ છે, એટલે પ્રકાશની કિંમત છે. મહાવીર ભગવાન ગયા પછી જે આચાર્ય થયા, જે જ્ઞાનીઓ થયા, કુંદકુંદાચાર્ય થયા, શ્રીમદ રાજચંદ્ર થયા અને દાદા ભગવાન થયા, બધાએ જ્ઞાનને જ મહત્વ આપ્યું છે. હું આ કહું છું એમ નથી કીધું, આ મારું જ્ઞાન છે એમ કોઈ નથી કીધું, આ વિતરાગોનું વિજ્ઞાન છે એને આપણે અનુસરવાનું છે. જોજો તમે, કોઈ પોતાનું નથી કીધું, કારણ કે આત્મા સનાતન છે, હતો છે અને રહેશે. ખાલી જ્યાં જ્યાં પ્રકાશ થયો છે એ નિમિત્ત દ્વારા બહાર પડ્યો છે, પછી તીર્થંકર રૂપે હોય, વાસુદેવ રૂપે હોય કે જ્ઞાની પુરુષ રૂપે હોય. એટલે એ પ્રકાશ પર કોઈની મોનોપોલી નથી. એટલે કિંમત પ્રકાશની છે, કિંમત જ્ઞાનની છે, અને એ જ જ્ઞાનને આપણે વધારવાનું છે. આપણા માટે દાદા ભગવાન પરમ ઉપકારક નિમિત્ત બન્યા છે. એનો ઉપકાર અને ન ભૂતો ન ભવિષ્ય એટલા માટે છે, આ પંચમ આરામાં હળહળતા કળિયુગમાં જ્યાં ભ્રષ્ટાચાર, અનીતિ, દુરાચાર સખત વ્યાપેલો છે, મોહ બજાર સખત વ્યાપેલી છે, એમાં આજ્ઞા કેવી રીતે પડાય, એમાં જ્ઞાન કેવી રીતે રહેવાય, એમાં વિતરાગતા કેવી રહેવાય, એ રહી શકીએ એવું સાદી સહેલી ભાષામાં એમને આપ્યું. વિતરાગોનું ગૂઢ વિજ્ઞાન બહુ જ સરળ ભાષામાં આવ્યું. બીજું કાંઈ સમજ ના પડે, જા અથડામણ ટાળ, મોક્ષે જતો રહીશ ત્રણ અવતારમાં. એટલે એ માટે એની વિશેષતા છે. કેટલા બધા મૌલિક શબ્દો, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, પ્રતિષ્ઠિત આત્મા, ફાઇલ, એ કોઈ શાસ્ત્રમાં મળે નહીં. અને એક જ શબ્દ સડસડાટ આપણને અત્યારે કામ લાગે. માટે ન ભૂતો ન ભવિષ્ય. એટલે આપણે દાદા ભગવાનને, દાદા ભગવાનના જ્ઞાનને વધાવીએ છીએ. એને જ્ઞાન જેમ જેમ સમજાય, આ વિજ્ઞાન જેમ જેમ સમજાય, આજ્ઞા જેમ જેમ સમજાય, તેમ તેમ અહો અહો વધતો જાય. શું દાદા, શું વિતરાગનું વિજ્ઞાન, ઓહો હો. અને એ અહો અહો આપણું વધે એના માટે આપણે આ પર્વ ઉજવીએ છીએ, પુણ્યતિથિ, ગુરુ પૂર્ણિમા. એટલે એન્ડ ઓફ ધ ડે, મહોત્સવ પછી, પૂર્વ પછી હું શું લઈને જાઉં છું? આ પ્રસંગે બે દિવસ આવ્યો, એક દિવસ આવ્યો, લઈને શું જાઉં છું? કઈ દાદાની એક વાત મને કામ લાગે એવી નીકળી મારા માટે, કે હું જ્યાં છું ત્યાંથી આગળ વધી શકું, હું દાદાને સમજી શકું કે દાદા હું તમારી સાથે છું. દાદાને મન થવું જોઈએ આ મારો મહાત્મા છે, દાદાની કૃપા વરસવી જોઈએ, એવું કંઈક આપણી સમજણ હોય, એવો કંઈક આપણો પુરુષાર્થ હોય, તો ખરા અર્થમાં તમે આપણે બધાએ, તો ખરા અર્થમાં આપણે આ પર્વ પુણ્યતિથિ ઉજવી. એ પુણ્યતિથિ અત્યારે પુણ્યતિથિ લે, બાકી ગુરુ પૂર્ણિમા, જન્મજયંતિ, વોટ એવર. દાદા તો કૃપા વરસાવવા રેડી છે, તૈયાર છે. આપણી અરજી જોવી જોઈએ અને ઝીલતા વળવું જોઈએ. અરજી એટલે દાદા મને આગળ વધવાની શક્તિ આપો, સમજ આપો, અને એ પ્રમાણે આપણો પુરુષાર્થ હોય તો દાદાની કૃપા ઉતરે અને એ કૃપાનો અહેસાસ બધાને થાય જ, ઘણા બધાને થાય છે. જેટલું જેટલું જ્ઞાનમાં ઉપયોગ કર્યો છે, પુરુષાર્થ કર્યો છે, બધાને આનંદ આવે છે. દુઃખ હોવા છતાં સંસારમાં, વ્યવહારમાં મહાત્માને દુઃખ હોવા છતાં, જો તમને દુઃખ અડે નહીં, દુઃખ હોવા છતાં ભલે દુઃખ અડે પણ તમને અહોભાવ જાય નહીં, દાદા દાદા રહ્યા કરે, તો સમજો રાઈટ ટ્રેક પર છીએ. નહીતર તો આ હીરો છે, હીરાની કિંમત પછી કાચની લખોટી જેટલી વાપરીએ છીએ. આયા, મજા આવી, કેમ છો, કેમ નહીં, ખાધું પીધું, મજા કરીને જતા રહ્યા. રિલેટિવની મજા કરીને ગયા તો લખોટા જેટલી વાપરી,
અને આનંદ અને ઉલ્લાસ અને કંઈક સમજ વધારીને ગયા તો જ્ઞાન વાપર્યું. બેંકમાં 1 કરોડ રૂપિયા તમને આપ્યા હોય, ચેકબુક આપી છે, વાપરવું એટલું વાપરજો. 1 કરોડ છે અને હું 100 રૂપિયા ને 200 રૂપિયાના ચેક લખું, એ શું કહેવાય? દયા કહેવાય કે કેવા કહેવાય? તો સમજી લેજો, આપણે અત્યારે 100 રૂપિયા ને 200 રૂપિયા જેટલું જ જ્ઞાન વાપરીએ છીએ. અનંત જ્ઞાનવાળો શુદ્ધાત્મા છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું અને અનંત સુખનું ધામ છું. તે અનંત સુખમાંથી 100 રૂપિયા જેટલું જ સુખ વાપર્યું છે. આટલા વર્ષો પછી આત્મ જાગૃતિ કેવી છે, આત્મ ઉલ્લાસ કેટલો છે એ જોઈ લેવાનું. કારણ કે અક્રમ છે એટલે મુશ્કેલી ક્યાં આવે? ડિસ્ચાર્જ મોં આપણને છોડે નહીં. એટલે વ્યવહારમાં વ્યવહારની નિરાકુરતાને સાચવવાને ટેવાયેલા છીએ. મારી તબિયત, મારું ઘર, મારું વર, મારા છોકરા, મારો પૈસા, બસ મારા સંબંધો આની સાથે સારું થાય, બસ વ્યવહારની નિરાકુરતા. હવે એ રે સ્વાભાવિક છે, હું એની ના પાડતો બી ના, તમને રે મને રે. પણ એનાથી એક સ્ટેપ આગળ વધશું ક્યારે? જે દાદાને યાદ કરીએ છીએ, જે દાદાને રડીએ છીએ, જે દાદાને હસીએ છીએ, દાદા તો આમ કર્યું, દાદા તો તેમ કર્યું, તો એમાંનો 1-10% બી આપણે ક્યારે કરીશું? 10% બી કેટલું બધું તપ દાદા ભગવાનને આવેલું. કોર્ટ કેસ થયેલા, પોલીસ સ્ટેશન જવું પડતું, બધી જ બીમારીઓ, ફ્રેક્ચર, જોન્ડિસ, કફ, પૈસાના દગા. અરે મહાત્મા સુદ્ધા બી ગમે તેમ બોલી ગયા છે, નોન મહાત્મા તો બોલે એને સમજ નથી. એ જે પ્રસંગોમાં એ વિતરાગ રહ્યા, નિર્દોષ રહ્યા, જાગ્રત રહ્યા, દુઃખ આપનારને પણ ઉપકાર કર્યો, એને આશીર્વાદ વર્ત્યા, એ જે વિતરાગ રહ્યા, એમાંનું આપણે ક્યારે કેટલું લઈશું? અને એમાંનું કંઈક લીધું ને આપણે, તો આપણે નિશ્ચયની નિરાકુરતામાં આવી જઈશું. વ્યવહારની નિરાકુરતા એટલે મારું પ્રાકૃતિક બધું સંચવાય, અને નિશ્ચયની નિરાકુરતા એટલે કે હું નિશ્ચયમાં સ્થિર છું, આત્મામાં જાગ્રત છે. વ્યવહારમાં ગમે એવા ઉથલ પાથલ ઉદય ના આવે, મારી નિશ્ચયની નિરાકુરતા જાય નહીં. દુઃખ આવશે, ફાઇલ નંબર 1 ને આવશે, પણ મારી નિશ્ચયની નિરાકુરતા, હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, એમાં આવરણ આવે નહીં. એ નિશ્ચયની નિરાકુરતા, કમ વોટ મે, આઈ એમ શુદ્ધાત્મા, એ જો સ્થિરતા આ પકડાય તો વ્યવહારની ઉથલ પાથલ કે બેલેન્સિંગની બહુ ફિકર ના રહે. સામાન્ય રીતે હોય બધું, એનો વાંધો નથી, એનો વાંધો નથી. દુઃખ આવે તો પ્રયત્ન તો કરે, એનો વાંધો નથી. પણ વ્યવહારની નિરાકુરતામાંથી નિશ્ચયની નિરાકુરતા તરફ જેટલું આપણે આવીશું, તો ખરા અર્થમાં દાદાના જ્ઞાનને પચાવ્યું કહેવાશે, તો દાદાની કૃપાએ ઉતરશે, દાદાને થવું છે આ મારો મહાત્મા છે, અને એ ભાગ થશે તો ખરા અર્થમાં આપણે એક દાદાને શ્રદ્ધાંજલિ આપી કહેવાય, એક દાદાને પુણ્યતિથિ નિમિત્તે યાદ કર્યા કહેવાય, અને દાદાને પણ આનંદ આવે, યસ મારા ફૂલ, મારા જ્ઞાન પ્રકાશના દીવડાઓ છે. જેમ વડીલોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને, એમ દાદાને શ્રદ્ધાંજલિ આપવી હોય તો શું આપી શકશો તમે? આપણે શું આપી શકશું? શ્રદ્ધાંજલિ એ દાદા સેનાથી રાજી થશે? જે મારી આજ્ઞામાં રહે, જે મારા જેવો થવા માંગે છે, જ્ઞાને કરીને એ રસ્તા પર ચાલે છે, ભલે પૂર્ણાવતી નથી, ચાલે તો છે. અરે ચાલવાનું નક્કી તો કર્યું છે.
એ ખરા અર્થમાં એને રાજીપો રાજી થશે, એ રાજી થાય તો રાજીપો મળે. ને રાજીપો મળે ને એક વસ્તુ તમને કહી દઉં, બીજું કાંઈ સમજ ના પડે ને, તો એટલું જ રાખવું દાદાનો રાજીપો મેળવવો છે. એટલે સ્થૂળ દેહ નથી પણ સૂક્ષ્મરૂપે કામ કરે છે. દાદાનો રાજીપો મળી ગયો ને 70% તમારો, તો બધા વ્યવહારના આમ તેમ બધો પ્રોબ્લેમ એની મેં તે સોલ્વ થઈ જશે. એની મેં તે 10% ઓર વ્યવહારનું જાગૃતિ જાય, બાકી આપણે જે સત્સંગ કરીએ, વાંચન કરીએ કે સત્સંગ સાંભળીએ, અને 70% રાજીપો રહેશે ને તો આપણું કામ એમને મત થઈ જશે. અને એ રાજીપોનો ધ્યેય અથવા એના અંશ બી આપણે મળ્યું તો ખરા અર્થમાં આપણે પુણ્યતિથિ ઉજવેલી કહેવાય, મારા અર્થે ઇફ યુ આસ્ક મી, તો સાર્થક છે. આપણે નથી ઉજવતા એવું નહીં, આ બી સરસ જ છે, નથિંગ રોંગ, પણ એક સ્ટેપ આગળ વધવું હોય તો એક અંદર એક ભાવના, એક દ્રઢ નિશ્ચય, કુછ કરના હૈ, કરકે દિખાના હૈ, દાદા મારી સન્મુખ આવે, દાદા મારી સન્મુખ આવે, એવું કંઈક કરવું, એવી ભાવના, અને એ આખી સાર્થક પુણ્યતિથિ. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. હલો, હલો. વાલમ તારી ખોટ પૂરાતી નથી, વાલમ તારી ખોટ પૂરાતી નથી, દાદાજીની યાદ બોલાતી નથી, દાદાજીની યાદ બોલાતી નથી, વાલમ તારી ખોટ પૂરાતી નથી, વાલમ તારી ખોટ પૂરાતી નથી, ચરમ દે મૂર્તિ વાતા વરણ અનોખો, ચરમ દેહી મૂર્તિ વાતા વરણ અનોખો, પરમ પ્રેમી વિના વિશ્વે લાગે સોનો, પરમ પ્રેમી વિના વિશ્વે લાગે સોનો, જલધારા સુકાતી નથી, અશ્રુ જલધારા સુકાતી નથી, વાલમ તારી ખોટ પૂરાતી નથી, વાલમ તારી ખોટ પૂરાતી નથી, સન્મુખ ચરણ વિધિ કેરો આસરો જ છૂટી ગયો, સન્મુખ ચરણ વિધિ કેરો આસરો જ છૂટી ગયો, આડાઈ ઓગાડનારો અંગૂઠો બી છૂટી ગયો, આડાઈ ઓગાડનારો અંગૂઠો બી છૂટી ગયો, હૃદયે લાગી આગ બુજાતી નથી, હૃદયે લાગી આગ બુજાતી નથી, વાલમ તારી ખોટ પૂરાતી નથી, વાલમ તારી ખોટ પૂરાતી નથી, પૂરી
બીજી નલટે પે શ્રોતા વક્તા નો વ્યવહાર હોળીજી નલટે પે શ્રોતા વક્તા નો વ્યવહાર પ્રશ્નો પૂછો કહેતા દાદા કેવળ જ્ઞાન જ સાર પ્રશ્નો પૂછો કહેતા દાદા કેવળ જ્ઞાન જ સાર સન્મુખ સતવાણી શોણાતી નથી સન્મુખ સતવાણી શોણાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી પ્રત્યક્ષ ની સેવા હવે પાવી મા દુર્લભ પ્રત્યક્ષ ની સેવા હવે પાવી મા દુર્લભ સ્વાતમ કીર્તન સ્તુતિ ભક્તિ જયકારા સુલ સ્વાતમ કીર્તન સ્તુતિ ભક્તિ જયકારા સુલ દેહાયુષી દોન કેમ તૂટતી નથી દેહાયુષી દોન કેમ તૂટતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી વર્તમાને ભૂત ક્ષણ વચ્ચે ઊભું વ્યવસ્થિત વર્તમાને ભૂત ક્ષણ વચ્ચે ઊભું વ્યવસ્થિત અધ્યક્ષણે આતમ રમણે રહેવું છે તલ્લીન અધ્યક્ષણે આતમ રમણે રહેવું છે તલ્લીન સિદ્ધ અમૂર્તિ વિસરાતી નથી સિદ્ધ અમૂર્તિ વિસરાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી ઉપાસકને વિલા મૂકી ઉડી ગયા લો ઉપાસકને વિલા મૂકી ઉડી ગયા લો નિહવળ પ્રેમ જ વર્ષાવીને કેવો આ પ્રકો નિહવળ પ્રેમ જ વર્ષાવીને કેવો આ પ્રકો પ્રત્યક્ષ વિના સંપ્રાપ્તિ નથી પ્રત્યક્ષ વિના સંપ્રાપ્તિ નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી જન્મો સૌને ગુરુ પૂર્ણિમા સ્વર્ગીય સંમેલન જન્મો સૌને ગુરુ પૂર્ણિમા સ્વર્ગીય સંમેલન જ્ઞાની ના વંશજ ઉજવશે આત્માના મિલન જ્ઞાની ના વંશજ ઉજવશે આત્માના મિલન શાસન ની સૌરભ મુરજાતી નથી શાસન ની સૌરભ મુરજાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી વાલમ તારી ખોટ પૂરાતી નથી દાદાજી ની યાદ ભૂલાતી નથી દાદાજી ની યાદ ભૂલાતી નથી રુદિયે લાગી આગ બુજાતી નથી રુદિયે લાગી આગ
જાતી નથી દાદાજી ની યાદ ભૂલાતી નથી દાદાજી ની યાદ ભૂલાતી નથી જય સચ્ચિદાનંદ કાંતી આનંદજી જય સચ્ચિદાનંદ બોલો શું વાત કરીશું હવે કોઈ કઈ પૂછે તો વાત કરીએ આપણે ની તો ભક્તિ તો સરસ ચાલે જ છે શું કઈ પૂછો કઈ કુસુમબેન જય સચ્ચિદાનંદ માઇક આપજો અમને આ બાજુમાંથી પણ પૂછાય ભાઈઓમાંથી પણ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હમણાં બે ત્રણ દિવસથી જે રામજીનું ઉજવાય છે આટલા બધા જોરશોરથી બધાને થાય છે અને રિયલી હું આમ હતી અહીં બાજુમાં આજુબાજુમાં છોકરાઓ એટલા આનંદથી ને બધા કરતા હતા અને એનો આપણે કેવી રીતના આ શું બની રહ્યું છે કે શું છે જરાક એના ઉપર પ્રકાશ પાડો તો એ પરોક્ષ ભક્તિ છે ઓકે પરોક્ષ ભક્તિ છે પરોક્ષ ભક્તિ અને રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ એક એક એવું આદર્શ જીવન જીવી ગયા એમ એટલે એ મહિમા હજુ આજે પણ આપણને જોવા મળ્યો એમ અને લૌકિકમાં તો આ રીતે જ હોય બરાબર દાદા ભગવાનનું
એક બહુ મોટું આશ્ચર્ય છે કે એમની હાજરીમાં એ દાદા ભગવાનના ગુણલા ગવાયા, એમનો મહિમા જેમ જેમ આપણને સમજાતો જાય છે એમ એમ દિવસે ને દિવસે અહોભાવ મોક્ષે જનારા હોય યસ બુંગોળમાં પડવું નહીં. ઓકે, બરાબર, સરસ. ભગવાનનું વચન છે. હા હા, તો આપણને પ્રશ્ન થશે, તો દાદા ભગવાન પણ આજે મૂળ સ્વરૂપ, એ પણ ઇતિહાસ જ ગણાશે? તો કે હા, એ પણ ઇતિહાસ ગણાશે. એટલે વસ્તુ અહીં સમજવાની જરૂર છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષો નથી અને પ્રત્યક્ષ પુરુષનો મહિમા સમજાતો નથી, ત્રાક પુરુષ ખરેખર શું છે, કોણ છે, એ અનુભવાતું નથી. અત્યારે આપણે ગમે એટલી વાતો કરીશું પણ જેને પ્રત્યક્ષ દાદા ભગવાનનો યોગ નથી થયો એની અંદર કંઈ કંઈ થોડા અંશે એને ખોટ ચાલશે એમ. હા, પણ એમાં ગયા કરતા વર્તમાન આજે જે આપણી સાથે છે અને વિશેષ કરીને આપણે જે દ્રષ્ટિ પામ્યા છે એ દ્રષ્ટિ એ કરીને આપણે જીવન જીવીએ તો ખરેખર આજે દાદા ભગવાન આપણી સાથે આપણી અંદર છે જ એવો આપણે અનુભવ કરી શકીશું એમ. અને એમણે એ રીતે આપણને આ જ્ઞાનની સમજ આપેલી છે. આજ્ઞા ધર્મ એ જ દાદા છે અને આજ્ઞા ધર્મ એ જ્ઞાની પુરુષ છે. એ પોતે જે જીવન જીવી ગયા, જે સમજથી, જે દ્રષ્ટિથી એ પોતે જીવન જીવ્યા અને આપણી સમક્ષ એ એક જીવંત ઉદાહરણ તરીકે જેમણે જેમણે નિહાળ્યા, અથવા તો આજે પણ એ વસ્તુને આપણે સમજી શકાય એવી છે એમ. એમણે કોઈ ઇજારો નથી રાખ્યો એમ, અને એમણે જ્ઞાન આપનાર તરીકે પણ એ પોતે રહ્યા નથી એમ. એટલે વિતરાગનો માર્ગ વિતરાગ પુરુષને જોઈને
વિતરાગ થવાનો માર્ગ છે. એટલે લૌકિકમાં તો રામચંદ્ર ભગવાનનો પણ એક મહિમા છે, કૃષ્ણ ભગવાનનો પણ એક મહિમા છે, અને તીર્થંકર ભગવંતોનો પણ છે. પણ આપણા કલ્યાણ માટે આપણને જે નિમિત્ત રૂપે ભેગા થયા છે એ જ આપણા માટે મહાવીર છે, આપણા માટે રામ છે, આપણા માટે કૃષ્ણ છે. એટલે અતિશયોક્તિ નથી પણ અતિ વાસ્તવિક છે. એટલે આજે પણ જેમ જેમ અભેદ દ્રષ્ટિ અંદરથી કેળવાતી જશે એમ એમ દાદા ભગવાનનું આંતરિક જીવન આપણને આપણા સંજોગોમાં સમજાતું જશે. એમ આપણે વાતો અંબાલાલ પટેલની કરીએ છીએ, દાદા ભગવાનની નહીં. દાદા ભગવાન એ આપણું સ્વરૂપ છે. શું છે એ? આપણું સ્વરૂપ છે. કારણ કે આ બે આંખોથી જે જોયું હોય એમ એ તો એમ પટેલ એ જ્ઞાની પુરુષનો વ્યવહાર છે, અને એ પણ એમનું ઉકલતું ડિસ્ચાર્જ છે. અને એ ઉકલતા ડિસ્ચાર્જ વખતે એમની પોતાની અંદર શું દ્રષ્ટિ છે, એમનું પોતાનું અંદર શું વિઝન છે, એમની અંદર પોતાની શું સમજ છે, એમ એને જો આપણે પામીશું અંતરાશય, તો દાદા ભગવાન ખરેખર આપણી અંદર પરમાત્મા પ્રકાશ રૂપે કાર્ય કરી રહ્યા છે. અને આ પણ એક બહુ મોટું આશ્ચર્ય છે એમ. અને એમણે પોતે જ કહેલું કે ભલે આજે અમે સ્થૂળ રૂપે છીએ એમ, પણ અમે સ્થૂળ રૂપે નહીં હોઈએ ત્યારે પણ લોકોને દર્શન થશે, સપનામાં આવશે, વિધિ કરાવશે, ઠપકો આપશે, દર્શન પણ આપશે. પણ તેથી જેને સપનામાં નથી આવ્યા, સપનામાં દર્શન નથી થયા, એને કોઈ લઘુતા ગ્રંથિથી પીડાવવાની જરૂર નથી એમ. પણ આજે પણ એ ગુપ્ત વિચારણા, એમની ગુપ્ત વિચારણા, એમનું યોગ બળ આજે આપણે માણી રહ્યા છે એમ. કારણ કે તત્વ સ્વરૂપે છે, તત્વ સ્વરૂપે છે. અને આપણે જે વાતો કરીએ છીએ વ્યક્તિ સ્વરૂપે નહીં કરીએ છીએ, એ પણ એટલી ઉપકારી જ છે. આપણે એને હીન નથી ગણતા, પણ આ વાતને સમજવાની જરૂર છે. અને લોકોની આદતો જ આ છે. ઇતિહાસ ભૂગોળ ની અંદર જ રાચ્યા કરે એમ. દાદા ભગવાને તો એટલે સુધી કહ્યું, આ એક્સપાયરી ડેટની દવાઓ નહીં ચાલે એમ. ના,
પણ આપણે કોઈની નીચા પાડવા માટે એવી વાત નથી કરી રહ્યા, પણ દાદા ભગવાનનો કહેવાનો જે આશય છે એમ એ બહુ સમજવા જેવું છે. એમ એમની એવી કઈ સમજ છે, એવી કઈ સમજ છે જે સમજને આધારે આજ વ્યક્તિઓની જોડે આજ જગતની અંદર એ પોતે વિતરાગ થઈ ચાલ્યા ગયા. એમ જેને કંઈ પણ કરવું છે અથવા કંઈ પણ કરવું નથી એવું જેમનું આંતરિક જીવન છે, શું બની રહ્યું છે એને એ પોતે કેવળ દાદા ભગવાન સ્વરૂપે, દાદા ભગવાન જે શબ્દ છે એ સરળ રીતે સમજવો હોય તો નિરંતર જ્ઞાતા દ્રષ્ટા જે આખો સ્વભાવ પરમાત્મા પ્રકાશ રૂપે જે પ્રગટ થયેલો એ દાદા ભગવાન, અને એમાં જ્ઞાની પુરુષ પણ જ્ઞેય થાય છે, એમ પટેલ પણ જ્ઞેય થાય છે, અને વાણી ટેપ રેકોર્ડર એ પણ જ્ઞેય થાય છે, એ અદ્ભુત કલ્પાતીત પુરુષ ને આપણે શબ્દોમાં કઈ રીતે મૂકી શકીએ, કઈ રીતે મૂકી શકીએ. અને વિચારક માણસ હશે ને તો એને આ બધું જે કંઈ પણ બની રહ્યું છે, રામ જન્મભૂમિ હોય કે કંઈ પણ હોય, એમ એમાં પોલિટિક્સની ગંધ આવે છે, વિચારક માણસને બધી સમજાય એમ. બીજા કોઈ ભાઈ બહેનને કઈ વાત કરવી હોય? અત્યારે આપણું કલ્યાણ કોના નિમિત્તે અને કઈ રીતે છે એ વસ્તુ સમજવાની જરૂર છે. જે ટ્રેન ઉપડી ગઈ, હવે ગમે એટલી સારી હતી, રાજધાની હતી, સુપરફાસ્ટ હતી, આખી ટ્રેન એસી હતી, એની વાતો કરવાનો શું મતલબ છે? નો ડાઉટ એ જે ગુંડલા છે એ ગુંડલા આપણા માટે હિતકારી છે એમ, પણ એ કઈ સમજથી આપણે ગઈએ છે, બોલીએ છે, એ વસ્તુ બહુ અગત્યની છે. એ બહુ અગત્યની છે. આ તમે કઈ પૂછતા હતા? માઇક ઓન. હા હા, આપણે જાત્રામાં જવાના છીએ અને આપણા બધા મંદિરોમાં જાશું ડિફરન્ટ બધા, તો ત્યાં કયા ભાવથી કેવી રીતના આપણે દર્શન કરશું? મારી પોતાની અંગત સમજ એવી છે, હા,
કે હું પોતે એકલો જ જઈ રહ્યો છું અને દાદા ભગવાન મારી જોડે છે, મારી અંદર છે, અને ઉપયોગ પૂર્વક એ વસ્તુ બન્યા કરે, કોઈનો સંગાત શોધવાની જરૂર નથી. ને તો મોટા ભાગે મેં જોયેલા છે, પેલા કઈ ગયા, પેલા આગળ ગયા, પેલા ક્યાં ગયા, પેલા પાછળ ગયા, પેલા કે ના એ તો આગળ ગયા છે. મારો અંગાત કરજો કે દાદા ભગવાન તમારી જોડે છે, પછી કોનો સંગાત તમારે જોઈએ. અને સહેજા સહેજ કોઈ આપણી સાથે ભેગા થઈ ગયા તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. અને જાત્રા એ ખરેખર આપણે જ્ઞાન કેટલું સમજ્યા છે, વાંચ્યું બહુ, સાંભળ્યું બહુ, અને બહુ બધાનું સાંભળ્યું એમ, પણ એ તમે સમજ્યા છો એનો આ પ્રેક્ટિકલ પ્રયોગ છે. આ શું છે? આ પ્રેક્ટિકલ પ્રયોગ છે કે આપણું શું વ્યવસ્થિત આવે છે, આપણું શું વ્યવસ્થિત આવે છે એ વ્યવસ્થિતનો આપણે એક્સેપ્ટ કરવાનો. આપણે જે સૂચનાઓ મળે એને ફોલો કરવાની. ટૂંકમાં સરળ બની જાઓ ને, એના માટે આ જાત્રા છે. અને આયોજન બહુ સુંદર થયેલું છે, પણ સાથે સાથે આપણે બધાએ આ વસ્તુ સમજવાની જરૂર છે, આફ્ટર ઓલ વ્યવસ્થિત શક્તિના હાથમાં છે. શું છે? વ્યવસ્થિત શક્તિના હાથમાં. એટલે એ સમજ સાથે આપણે આ જાત્રા કરવાની છે. અને વ્યવસ્થિત શક્તિ કયા ટાઈમે શું ભેગું કરે છે આપણને, શું ભેગું કરે છે એ જોયા કરો. બહુ વિકલ્પોમાં નહીં પડવાનું. બરાબર. વિકલ્પોમાં બરાબર. આપણે કોઈ જિજ્ઞાસા હોય તો પૂછી લેવાનું, જિજ્ઞાસા હોય તો પૂછી લેવાનું. અને દરેક ડબ્બાની અંદર કોઓર્ડિનેટર છે, બે બહેનો છે અને બે ભાઈઓ છે, એ તમને દરેક વખતની ઇન્સ્ટ્રક્શન્સ આપતા રહેશે. અને ભૂલી જવાનું, આપણે કોઈ પહાડ યાત્રા કરીએ છે પહેલા પહેલી વસ્તુ એ, કારણ કે આ શરીર ઉપર કંઈ પણ અસર હોય તો એ તમારી અંદર શું બિલીફ છે એની અસર છે. વ્યવસ્થિત શક્તિ શું કહે છે કે જે વખતે તમારે જે શક્તિની જરૂર હશે એ શક્તિ તમને મળશે. અને ખરેખર એ પહાડ જ શક્તિ આપે છે. પહાડ જ શક્તિ એ એ આ બધા એટલી પવિત્ર ભૂમિ છે આ બધી, ચલાયો એ પહાડ જ. અને ભૂલી જાઓ, આપણે ગાર્ડનમાં ફરવા જઈએ છે, સમજણ પડી, ને વહેલા વહેલા કરી નાખવું અને આ કરી નાખવું ના રહી. અરે બે મંદિર ના ગયા તો શું રહી ગયું? અરે આ મહાત્માઓના શુદ્ધાત્માના દર્શન ખાલી કર્યા કરશો ને તોય જાત્રા થઈ ગઈ સાહેબ. બહુ સરસ. ખરી જાત્રા એ છે, તમે જેના દર્શન કરવા જવાના છો તઈ ચેતન તત્વ નથી. સમજાય છે? બરાબર. આ તો જેની અંદર ચેતન તત્વ છે એને ધક્કા મારે છે પેલા દર્શન કરવા માટે. અરે ખરેખર આ મહાત્માઓના દર્શન કરવા માટે, એમના જ દર્શન કરજો તમારી જાત્રા સફળ થઈ ગઈ. અને તેમ છતાં વ્યવહારિક રીતે દરેકની પ્રકૃતિ છે. શું છે? પ્રકૃતિ છે. અને દરેકની પ્રકૃતિ છે, દરેકની મન વચન કાયાની ટેવો છે. અને એ ટેવો પ્રમાણે ભેગું નહીં થાય, અથવા થાય પણ ખરું. એટલે આપણે આપણું વ્યવસ્થિત જોવાનું છે. મારું પોતાનું અંગત એવું જોવાય છે, હું ક્યારેક
કોઈ નોય સંગાત નથી કરતો. એની મને પહાડયાત્રા જે ટાઈમ નક્કી કર્યો હોય, આપણે ધીમે ધીમે ફરવા નીકળ્યા છીએ. આપણે ભાર ચડીએ છીએ, અંદર મગજમાં રાખવાની જરૂર જ નથી. અને જેટલું આપણાથી બને એટલું કરવાનું. મંદિરો તો બધા બહુ આવવાના, અને આપણે જે ટાઈમ છે એ ટાઈમના શિડ્યુલમાં દાદા ભગવાને બહુ સરસ કહેલો, આપણે એટલી જ જાગૃતિ રાખવાની છે. મારા નિમિત્તે મોડું ના થાય, બસ. અને ખરીદી અહીં આવીને કરજો. અહીં બધા મોલ છે જ હવે બધા, એટલે આ બહેનોની પ્રકૃતિ છે. ખ્યાલ આવ્યો? ભાઈઓની છે નથી એમ નહીં, પણ મૂળ યાત્રા એટલે પાંચ આજ્ઞાની સમજ સાથે આ સમકિતધારી મહાત્માઓની સાથે, આપ્તપુત્રોની સાથે એક પ્રેક્ટિકલ રહેવાનો એક યોગ છે. અને દરેક જણ કઈ રીતે રહે છે એમ એ બહુ વસ્તુ જરૂરી છે. અમારે બધાને સમજવાની જરૂર છે કે આવો યોગ અમને ક્યારે મળશે નહીં, ખરીદીનો યોગ મળશે. હા હા હા, એ તમે જઈ અમદાવાદ જાઓ, સુરત જાઓ કે વડોદરા જાઓ, જે ખરીદી કરવી હોય ને આ બધી વસ્તુ અહીંથી ત્યાં જાય છે, ને ત્યાંથી આપણે ઉચકીને પાછા અહીં લાવીએ છીએ. આમાં કશું હોતું નથી બીજું. હે, અને આ બધું કુદરતી ગોઠવાઈ રહ્યું. શું રહ્યું છે? કુદરતી છે, અને એના નિમિત્તો છે. આપણે કશું વિચારવાનું નથી. જુઓ કેટલું સરસ છે આ મહાત્માઓની પુણ્ય તો જુઓ. હે, તમારે કશું વિચારવાનું, તમને કહે કે ભાઈ તમારે આ ધર્મશાળામાં આ રૂમમાં જવાનું છે, પતી ગઈ વાત. એ બધી જ ઇન્સ્ટ્રક્શન તમને ટ્રેનમાંથી જ મળી જશે. તોય આપણી ટેવ ખરી, બધાને પૂછપૂછ કરે પાછા. એટલે એ મન વચન કાયાની ટેવોને પણ એક જોવાની મળશે. તમને અંદર એવું હોય ભાઈ આ તો આપતા પુત્રો છે, હવે તો આ તો VIP, એમની તો સગવડ હાર સારી જ હોય ને, ના એવું કશું નથી હોતું. અમે રૂમમાં પાંચ પાંચ છ છ જણા હોઈએ છીએ, દરેકનો એ પ્રમાણે હોય. અને આફ્ટર ઓલ વ્યવસ્થિત છે ને, યાત્રા એક ટેસ્ટ એક્ઝામિનેશન છે. અને દરેકે પોતપોતાના માર્ક જોઈ લેવાના. સરળ અને ઇમોશનલ નહીં, બુદ્ધિ બધું જ બતાડશે તમને પાછું, કારણ કે એનો ભાગ ભજવે જ ને. અમને તો ઠીક ચોથા માળે મૂક્યા કે બોલો, ચોથા માળે આ અમને નીચે જ મળી ગયું. અમને આવી આ બધું ચાલશે, બધું ચાલે, એનો વાંધો નથી. કારણ કે અંતસ્કરણ એનો ભાગ ભજવ્યા વગર રહેશે નહીં. મારે આની જોડે હોત ને તો સારું કે. એટલે આનાથી છૂટવા માટે તો જાત્રાય જઈએ છે હવે. અને તમે તમે એકલા એન્જોય કરજો, જોજો તમે. અને સહેજાશે એ સંયોગો એની મળે ભેગા થશે, સહેજાશે જ એની મળે. કારણ કે આપણે કેટલા 840 કે 860 જણા છે ને, 850 છે. આ તમે કોનો સંગાત કરશો અને કોનો સંગાત નહીં કરો? અને આ બહુ મોટું પ્રેક્ટિકલ છે. સ્થૂળ સંયોગો,
સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. આ ચાર વર્ષથી અની આ એક જ વાક્યની અંદર એટલી બધી રિસર્ચ ચાલી રહી છે, એમ બધા વિકલ્પો બંધ થઈ જાય, મળે જ બંધ થઈ જાય. કે જે આપણા હાથમાં નથી એને તમે ગોઠવવા જાઓ છો, અને શુદ્ધ ઉપયોગનું હોવા પણ એ આપણો આંતરિક પુરુષાર્થ છે, એ તમારા હાથમાં છે, એ તમારા હાથમાં છે. ટાઈમે થવા આવ્યો છે. હા, વાંચો, પૂછો પૂછો. આપતો પુત્રોનું આખું જે ઓબ્ઝર્વ થાય છે ને, એટલે એમ થાય કે જેટલા જ આપતો પુત્રોનું આખું જે લાઈફ છે એ આમ કેટલું નેચરલ છે, કે અમારે કેટલી બધી જાત્રા માટે તૈયારી કરવી પડે, કયામાં બુકિંગ આમાં બુકિંગ, બે ત્રણ બેગો ભરી હોય, બધું કેટલું કરવું પડે, અને તોય હજુ એમ જોઈએ એવું ભેગું નથી થતું એમ. અને આપતો પુત્રોનું એકદમ એફર્ટલેસ લાગે, કે અમુક આપતો પુત્રોને તો એ પણ હજુ નથી ખબર કે ભાઈ અમારે કયા ડબ્બામાં બેસવાનું છે, કે અમારે સાથે શું લેવાનું છે, એટલે એમને એ નથી પડી, એમને આખું અંદર અંદરના અનુભવની પડી છે. હા, અંદરનું છે આખું એ. એટલે આમ જે કહે છે ને કે જેટલા તમે કુદરતી થાવ છો એટલું કુદરત તમારું ચલાવી લે, એ આખું આમ ઓબ્ઝર્વ થાય, અહો અહો થઈ જાય છે. આપણે અંદરનું શું કરવા ચૂકીએ એમ. અને બહુ સરસ એક સિમ્પલ વસ્તુ મને સમજાઈ છે, કે ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, અંદરનું સુખ જવું જોઈએ નહીં. બસ, અને અંદરનું જો સુખ ગયું તો આપણે ક્યાં જલાયેલા છે, આપણું મન ક્યાં અટક્યું છે એની તપાસ કરી લેવી એમ. અને બુદ્ધિનો નિયમ જ છે આ, ખલાયો, કમ્પેરિઝન કરવી, કમ્પેરિઝન કરવી. 3-4 મહિનાથી આ જ્યારથી જાત્રાનું નક્કી થયું ત્યારથી કે 27 કિલોમીટર ચાલવાનું છે, ચડવાનું છે, હવે રોજે વોક કરવા ચાલુ કરવું પડે, રોજના 10 માળ ચડીએ, 10 માળ ઉતરીએ, કંઈક કરીએ તો રેડી થઈશું જવા માટે એમ. પણ આજે તમે કીધું બહુ પરફેક્ટ છે કે અરે 2-3 જગ્યાએ રહી ગઈ તો શું થઈ ગયું હવે. બરાબર છે, તમે તમારો ઉપયોગ જે ચૂક્યા, શુદ્ધાત્માના દર્શન કરવાનું જે ચૂક્યા, એ બહુ મોટો લોસ છે, એ બહુ મોટો લોસ છે. અને દરેક ધર્મવાળા, દરેક ધાર્મિક સ્થળનું એનું ઇમ્પોર્ટન્સ હોય અને છે જ, આપણે એમાં નથી પડવાનું. આ જ્ઞાનથી આપણે પોતે પવિત્ર થયા છે, અને એ લાઈફને એન્જોય કરવાની છે, એ નેચરમાં છે. સમય શિખર એટલે એક ભયંકર જંગલ, મધુવન કહેવાય છે ને, શું કહેવાય છે, મધુવન. પણ આજે પણ એ ક્ષેત્રનો અહિંસક પ્રભાવ એટલો બધો છે જેની કોઈ વાત ના થાય. આપણે આજે પણ એમ, ટિલ ટુડે, તેના જનાવર પણ અહિંસક છે, અને હું પ્રમાણ અને અનુભવથી કહું છું એમ. કલાયો, કોઈ વ્યક્તિ ભૂલી પડી જાય, કલાયો કઈ, કારણ કે લોકોને શોર્ટકટ શોધવાની ટેવ છે. મૂળ જે રસ્તો જતો હોય એને લાગે કે અહીંથી ચડી જવું ને આ ઉપર જતો રહું એમ, પણ એ જંગલમાં ક્યારે નીચે ઉતરી જાય ખબર ના પડે એને. અને આવું બનેલું છે અમારે ને, અમે તો આ લગભગ 4th કે 5મી વાર જવાનું થાય છે ને, આ કુદરતી રીતે હોય છે આ.
બસ હું અને દાદા ભગવાન, પરફેક્ટ છે. દાદા ભગવાન મારી જોડે છે, કોઈ જોડે હોય કે ના હોય, તમે તમારી અંદર વિધિ કરો, વાતાવરણને એન્જોય કરો, અને નેચરલી કોઈ મહાત્મા તમારી જોડે થઈ ગયા, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, એમ સારી વસ્તુ છે. નેચરલી દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, 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 ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન જય હો અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો, દાદા
ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભૂખ લાગી છે બધાને, તો નાસ્તો આપીએ નીકળ.